નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે મળ્યા છીએ ધોરણ 5ના વિષય ગણિત ગમતના ચેપ્ટર નંબર 8 નકશા અને આલેખનમાં, જેની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. કીધું છે અહીંયા કે આસી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ પર ગઈ. એટલે કે આસી નામની એક છોકરી છે, એ શાળાના બીજા વિદ્યાર્થીઓ માટે ગણતંત્ર દિવસની જે કંઈ પરેડ છે એ જોવા માટે ઇન્ડિયા ગેટ છે ત્યાં જાય છે. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. કે જ્યારે એ બધા ત્યાં બેસી રહ્યા હતા આરામ માટે, ત્યારે લાઉડ સ્પીકર ઉપર ઇન્ડિયા ગેટ વિશે એને સાંભળેલું હતું કે રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, કે જે જગ્યાએ રાષ્ટ્રપતિ ભવન છે એ રાષ્ટ્રપતિ ભવનની તમે જમણી બાજુ જુઓ તો ત્યાંથી ઇન્ડિયા ગેટ આવેલો છે, અને જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવ્યો હતો. કે ભાઈ રાષ્ટ્રપતિ ભવન જે એમના નકશામાં દેખાડેલું છે, આપણે હમણાં થોડીક વાર રહીને આગળ જોશું બાજુના નકશાની અંદર ક્યાં રાષ્ટ્રપતિ ભવન છે અને ત્યાંથી કઈ જગ્યાએ ઇન્ડિયા ગેટ આવેલો છે. તો રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ આવેલો છે, અને જેને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર, કે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે એ વિશ્વયુદ્ધની અંદર જેટલા કોઈ પણ સૈનિકો આપણા શહીદ થઈ ગયા હતા એ સૈનિકોની યાદમાં આજે બનાવવામાં આવેલું હતું. પછી આગળ બીજા પેરેગ્રાફમાં જોઈએ તો રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા અને પરેડ ત્યાંથી જ પસાર થાય છે તેવી વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા. શું કહે છે કે રાજપથની બંને તરફ ઘણા લોકો બેઠા હતા અને પરેડ છે એ ત્યાંથી જ પસાર થાય છે એવું એ લોકોને કહેવામાં આવેલું હતું, અને વિદ્યાર્થીઓ છે એની આજુબાજુની ઇમારતો જોઈ અને તેના વિશે વાત કરી રહ્યા હતા. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જ્યાં આગળ વાત કરેલી હતી, શું વાત કરેલી હતી કે ભાઈ તમારું જે આ રાષ્ટ્રપતિ ભવન છે, આ રાષ્ટ્રપતિ ભવનથી આમ તમે જમણી બાજુ આવતા જાઓ તો ત્યાં તમને ઇન્ડિયા ગેટ દેખાડેલો છે. જો પેલા આ નકશા ઉપર જુઓ, અહીંયા તમારું રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાંથી તમે જમણી તરફ એટલે અહીંયા આવો તો આ તમને શું આપેલું છે, ઇન્ડિયા ગેટ દેખાડેલું છે. એ જ વસ્તુ તમને અહીંયા દેખાડેલી છે, આ તમારું રાષ્ટ્રપતિ ભવન છે અને આ જે વસ્તુ આવેલી છે એને શું કહેશું આપણે, ઇન્ડિયા ગેટ. અહીંયા લખી નાખજો, ઇન્ડિયા ગેટ, બરાબર છે. પછી શું કીધું છે કે રાજપથની બંને તરફ ઘણા લોકો બેઠા હતા, એટલે આ જે સીધે સીધો રસ્તો આવે છે આને શું કહેશું આપણે, રાજપથ કહેશું. એટલે આ સાઈડ અને આ સાઈડ એ બંને સાઈડ ઘણા બધા લોકો છે એ બેઠા હતા અને પરેડ છે એ ત્યાંથી જ પસાર થવાની હતી. એટલે તમે આ મેઇન નકશાની અંદર જુઓ તો આ જે આખે આખો રસ્તો છે એને શું કહેવાશે, રાજપથ કહેવાશે. આ સાઈડ અને આ સાઈડ ઘણા બધા લોકો બેઠા હતા અને પરેડ છે એ આ રાજપથ ઉપરથી જ પસાર થવાની હતી. હવે જોઈએ કે અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલો ફોટોગ્રાફ છે, તમે રાજપથ જોઈ શકો છો. એટલે આપણે આ સીધે સીધો રાજપથ છે એને અહીંયા જોઈ શકીએ છીએ. જોઈએ જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે, એટલે કે અહીંયા આવેલું છે તમારું રાષ્ટ્રપતિ ભવન, અહીંયા આવેલો છે તમારો ઇન્ડિયા ગેટ. તો આ જે રાજપથ છે એ આ બધી જગ્યાને એક સાથે જોડે છે. આદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા ઉપર નિશાની કરો. તો નેક્સ્ટ હવે ફોટોગ્રાફ તથા તેને નિશાનીને સાંકળો, નકશાને સાંકળો. આ બધી આ એક એક પ્રશ્નની આપણે વાત કરીએ છીએ કે શું તમે કોઈ નકશો જોયો છે, બરાબર છે. આ નકશો તો આપણે અત્યારે જોઈએ છે, પરંતુ આપણે આવા ઘણા બધા નકશાઓ છે એને જોયેલા હોય છે. તો નકશા એકને જુઓ એટલે આ નકશાને આપણે જોવાનો છે. તેને ફોટો સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, નકશા પર તેનું આલેખન કરો. નકશા ઉપર એનું આલેખન કરો એટલે નકશા ઉપર તમારું ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે આમાં એને આપણે દર્શાવવાનો છે. તો
तो आ नक्शो एक छे, इंडिया गेट क्या आवेलो छे, जो बाजू में जुओ तो आ राष्ट्रपति भवन छे, त्यांथी तमे सीधे सीधा आवो तो आ तमने इंडिया गेट देखाय छे के नहीं, तो बस आ राष्ट्रपति भवन थी अहीं तमे सीधा आव्या जाओ तो अहीं आ जे वस्तु छे ई तमने शुं देखाड़ेलू छे, इंडिया गेट। एटले तमारे आलेखन करवुं एटले आ नक्शा में अहीं लखी नाखवानुं के इंडिया गेट अहीं आवेलो छे। नेक्स्ट क्वेश्चन छे कि नक्शाना आ भागोमां केटलाक रस्ताओ बनावेला छे, आ रस्ताओने फोटामांथी शोधी काढो। एटले जो अहीं तमने राष्ट्रपति भवन पछी अहीं जे पहेलम पहेलो रस्तो आपेलो छे, अहीं एक बे त्रण ने चार रस्ताओ आवेला छे। तो जो सौथी पहेलम पहेलो आ जे रस्तो, जो अहीं पहेलम पहेलो जे रस्तो आवे छे, अहीं आवशे मानसिंह रोड आवशे, अहीं जनपथ आवशे, अहीं रफी मार्ग आवशे, અને અહીંયા જે ચોક આપેલો છે એને વિજય ચોક કીધો છે। તો આ નકશા ઉપરના જે કંઈ પણ રસ્તાઓ છે એ તમે અહીંયા વિજય ચોક છે, રફી માર્ગ છે, જનપથ છે, માનસિંહ રોડ છે, અને પછી સીધે સીધું શું આવે છે, ઇન્ડિયા ગેટ। તો નકશા ઉપરના બધા કેટલાક રસ્તા બતાવેલા છે, આ રસ્તાઓ છે એને ફોટામાંથી શોધી કાઢો। તો અહીંયા એ તમને સ્પષ્ટ દેખાય છે એટલે આપણે લખી નાખશું કે બધા જ રસ્તાઓ फोटा पर स्पष्ट रीते जोई शकाय छे, बराबर छे। अहीं तमे फोटा उपर तमे बधाई रस्ताओ छे एने स्पष्ट रीते जोई शको छो। पछी राष्ट्रपति भवन थी इंडिया गेट सुधी पसार करवामां आवता रस्ताओना नाम लखो। कि जो तमे अहीं राष्ट्रपति भवन छो त्यांथी तमारे इंडिया गेट सुधी आवुं छे तो एमां कया कया रस्ताओ માંથી તમે પસાર થશો તો એ બધાય રસ્તાઓ છે આપણે લખવાના છે। તો સૌથી પહેલમ પહેલો રસ્તો લખો અહીંયા વિજય ચોક, એટલે જો અહીંયા હું લખું છું પહેલમ પહેલો આવશે વિજય ચોક, પછી એનાથી બીજો કોણ આવશે રફી માર્ગ, એનાથી પછી આવશે જનપથ, એનાથી પછી આવશે માનસિંહ રોડ, નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ છે શોધી કાઢો, શું તમને ફોટામાં દેખાય છે। તો જુઓ આ તમારું ષટ્કોણ છે એની પાછળ અહીંયા કોણ આવેલું છે, નેશનલ સ્ટેડિયમ છે, બરાબર છે। તો શું કીધું છે, નકશા એકમાં નેશનલ સ્ટેડિયમ તમે શોધી કાઢો, એટલે અહીંયા જે આવેલું છે આને શું કહીશું આપણે, આ નેશનલ સ્ટેડિયમ। પણ એ જ વસ્તુ આની અંદર જુઓ તો તમને દેખાય છે, તો અહીંયા તમે જોવા જાશો તો એ તમને દેખાશે નહીં, કારણ કે એ અહીંયા પાછળની સાઈડ આપેલું છે અને એ જગ્યાએ આપણો નકશો છે આમાં દેખાડતું નથી। તો શું લખશો કે શું તમને ફોટામાં દેખાય છે, તો આપણે શું લખી નાખશું, ના એ ફોટામાં દેખાતું નથી। તો આની સાથે તમારું પેજ નંબર 113 ઉપરના જે કંઈ પણ પ્રશ્ન હતા એ સવાલો સાથે પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થીઓ હવે આપણે પેજ નંબર 113ને પૂર્ણ કર્યા બાદ પેજ નંબર 114 ઉપર આવીએ છીએ, જેમાં આપેલો છે મધ્યસ્થ ષટ્કોણ। જો આપણે નકશાને એક ભાગને વધુ નજીકથી જોઈએ તે માટે ઝૂમ ઇન કરીએ તો નીચે કંઈક આ રીતે દેખાશે। મતલબ કે જુઓ આ તમારો પેજ નંબર 113 છે, આ પેજ નંબર 113 ઉપર અહીંયા તમને જે ષટ્કોણ આપેલો હતો એ ષટ્કોણને થોડુંક ઝૂમ કરીને તમે જુઓ તો તમને આવી રીતની બધી વસ્તુઓ દેખાય છે, બરાબર છે। તો આના ઉપરથી આપણે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે પીળા રંગના ભાગનો આકાર જુઓ, એટલે આ જે પીળા રંગનો જે આકાર છે એ ભાગને આપણે જોઈએ છીએ, તો આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે, જુઓ તો આ કેવો આકાર દેખાય છે, અહીંથી આ એક છે, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, આ પાંચમી બાજુ અને આ છઠ્ઠી બાજુ, તેની કેટલી બાજુઓ છે, તો છ બાજુઓ છે। આ જગ્યાને મધ્યસ્થ ષટ્કોણ કહે છે। આપણે જ્યારે આકાર વિશે વાત કરતા હતા ત્યારે છે ને છ બાજુઓ વાળો આ નિયમિત આકાર છે, તો આપણે આને શું કહેશું, ષટ્કોણ કહેશું, અને જે આ જે છે એકદમ વચ્ચે આવેલો છે એટલે આપણે આને શું કહેશું, મધ્યસ્થ ષટ્કોણ, બરાબર છે। તો અહીંયા શું લખશું આપણે, પીળા રંગનો આકાર જુઓ, અગાઉ તમે આવો આકાર જોયો છે, તો અહીંયા શું લખશું આપણે, હા, તેને કેટલી બાજુઓ છે, આપેલા આકારને
आकार ने छ बाजुओ छे अने जे आकार में आवी छ बाजू आपेली होय तो एने आपणे शुं कहीशुं षटकोण कहीशुं। तो आ जे वस्तु छे एने शुं कहीशुं मध्यस्थ षटकोण। हवे शुं कीधुं छे आगळ के जो तमे राजपथ पर चाली रह्या होय तो इंडिया गेट पछी कई बाजू चिल्ड्रन पार्क आवे एटले के तमे आ राजपथ ऊपर तमे चाली रह्या छो तो आ इंडिया गेट छे त्यांथी कई बाजू छे ई चिल्ड्रन पार्क आवे एटले आ वस्तु छे बराबर छे। तमे आ साइड थी आम सीधा आवी रह्या छो इंडिया गेट तरफ तो आ जे छे ई जमणी बाजू आवशे बराबर छे। तो अहींया लखी आपणे के इंडिया गेट पछी अमारी जमणी बाजुए चिल्ड्रन पार्क आवेलो छे। तो अहींया हूँ तमने लखी दऊं छूं राजपथ पर चाली रह्या होय तो इंडिया गेट पछी जमणी बाजुए चिल्ड्रन पार्क आवेलो छे बराबर छे। तो नेक्स्ट हवे शुं कीधुं छे कि नीचे आपेला रस्ताओनी जोड़मांथी कई जोड़ सौथी मोटो खूणो बनावे छे तेनी वात करवानी छे। तो पेलो मानसिंह रोड अने शाहजहां रोड तो आपेला नक्शानी अंदर मानसिंह रोड जोवो जोईए ने। तो जो आजे आडो रोड छे आने शुं कहेशुं आवडो आ मानसिंह रोड छे। पछी शाहजहां रोड कयो छे आजे त्रासो आवे छे आजे रोड छे ई कयो छे अहींयाथी आवडो आई शाहजहां रोड छे। तो आ बे वच्चे केवड़ो खूणो बने छे आ खूणो बने छे बराबर छे। पछी शुं कीधुं छे अशोक रोड अने मानसिंह रोड इंडिया गेट थी दूर बनतो खूणो एटले जो आ अशोक रोड एटले आवडो आ बराबर छे आ अशोक रोड छे अने मानसिंह रोड एटले आवडो आ बराबर छे। तो आ इंडिया गेट थी दूर एटले आ जे खूणो बने छे ने एनी वात करे छे बराबर छे। तो आ जे खूणो छे एवडो ई अशोक रोड अने मानसिंह रोड वारो नकर मानसिंह रोड तो अहींथी नहीं चालू थाय छे एटले तमारे आवडो बधो खूणो नथी बनावानो पण शुं कीधुं छे કૌંસમાં ઇન્ડિયા ગેટ થી દૂર બનતો ખૂણો એટલે આ ઇન્ડિયા ગેટ ત્યાંથી દૂર એટલે આવડો આ ખૂણો। પછી શું કીધું છે જનપથ અને રાજપથ જનપથ એટલે આવડો આ આ જે રસ્તો છે એને શું કહેશું આપણે જનપથ બરાબર છે। અને પછી આ જે રસ્તો છે એ કયો છે રાજપથ છે કયો છે રાજપથ। તો આ બંને વચ્ચે આ જે ખૂણો બને છે એ ખૂણો જનપથ અને રાજપથવાળો બરાબર છે। તો આ ત્રણ ખૂણાઓમાંથી મારે ચેક કરવાનું છે કે કયો ખૂણો છે એ સૌથી મોટો ખૂણો છે બરાબર છે। તો ઓબ્વિયસ વસ્તુ છે તમે જોતા જ કહી દેશો કે આ માનસિંહ રોડ અને અશોક રોડવાળો જે ખૂણો બનાવે છે એ ખૂણો છે એ કેવો છે સૌથી મોટો ખૂણો એટલે આપણે બી ઉપર શું કરી નાખશું ટીક માર્ક કરી નાખશું। અને આ ખૂણાની જ અંદર જો તમે વધારે માહિતી ઉપરથી તમે જુઓ તો આ ખૂણો છે જે 90° નાનો બને છે બરાબર છે। તો આ ખૂણો કેવો થશે લઘુકોણ થશે આ થોડીક વધારાની માહિતી છે। પછી આ જે ખૂણો છે અશોક રોડ અને માનસિંહ રોડવાળો આ ખૂણો છે એ 90° મોટો છે તો આને આપણે ગુરુકોણ કહેશું। અને આ જનપથ અને રાજપથવાળો જે ખૂણો છે એ એક્ઝેક્ટ 90° ખૂણો છે એટલે આપણે એને કાટખૂણો કહેશું। ક્વેશ્ચન નંબર 3 તમારો એવો છે કે ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે તો આ લઘુકોણ બનાવે છે આ ગુરુકોણ બનાવે છે આ કાટખૂણ બનાવે છે। તો અહીંયા નીચે લખશું આપણે કે ઉપર આપેલી રસ્તાઓની જોડમાંથી 80 જોડ કાટખૂણો બનાવે છે બરાબર છે। બીજી એક જોડ છે એ કાટખૂણો બનાવતી નથી આ એક છે એ તમારે ગુરુકોણ બનાવે છે એક લઘુકોણ બનાવે છે એટલે કે આ સીવાળી જોડ છે એ કાટખૂણો બનાવે છે। તો વિદ્યાર્થીઓ
આજના તાસની અંદર આપણે શું શું શીખ્યા કે નકશો અને એના વિશેનું આલેખન વિશે વાત કરી, પછી નકશા એક અને જોઈ અને એના નીચેના પ્રશ્નના જવાબ આપ્યા, પછી મધ્યસ્થ ષટકોણ છે નકશો બે હતો એને નકશા એકની અંદર જે ષટકોણ આપેલું હતું એને થોડુંક ઝૂમ કરીને જોયું, તો આ જે વસ્તુ આવે છે એ બધી વસ્તુઓ વિશે આપણે વાતચીત કરેલી છે. તો હવે જ્યારે આપણે મળશું આના પછીના તાસની અંદર ત્યારે પરેડ માટે રાહ જોવી છે એ ટોપિક છે ત્યાંથી આગળ વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.